વાંસદા તાલુકાના આંબાબારી અને મહુવાદ ગામની શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં સરળતા રહે તે માટે એન્ડ્રોઈડ મોબાઈલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકાના આંબાબારી ગામની વન વિદ્યાલય અને મહુવાસ ગામની શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાર્થીના શાળાના સંચાલકો દ્વારા અંતરિયાળ એવા ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં સરળતા રહે તે માટે 8 GB વાળા 76 જેટલા એન્ડ્રોઈડ ફોન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. મારું નામ જોગરા નિશાબેન દેવભાઈ છે. હું શ્રી વન વિદ્યાલય આંબાબારીમાં ધોરણ 12 ભણું છું. મારા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોવાથી મને ઓનલાઈન અભ્યાસમાં મુશ્કેલી પડતી હતી. ત્યારે શ્રી કમલેશ ઠાકોર સરે મને મોબાઈલ આપી મારા અભ્યાસમાં મદદ કરી, જેથી હું ઓનલાઈન હવે સરળતાથી ભણી શકીશ. જે બદલ શ્રી કમલેશ સરનો હું આભાર માનું છું અને આ સ્કૂલનો પણ. હું ડોક્ટર કમલેશ ઠાકોર, વન વિદ્યાલય આંબાબારીમાં આચાર્ય તરીકે 2001થી અહીંયા સેવા બજાવું છું. આ વિસ્તારોમાં અમારો પહાડી અને દુર્ગમ પ્રદેશ આપ બધાને ખબર હશે. વાંસદા તાલુકો અને વાંસદા વિસ્તારમાં આજે આંબાબારી મહુવાસનું જે ગામો છે એમાં આપણી શાળાઓ ચાલે છે. અહીંયા કુકણા, ભીલ, કોટવાડિયા, વારલી, ગામિત આવી પ્રજાઓના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે. 100% વિદ્યાર્થીઓ આદિજાતિના છે. એમની પાસે એમને ભણવા માટે અત્યારે કોરોનાના સિસ્ટમમાં થોડીક મુશ્કેલી થઈ, એટલા માટે કે મેં જ્યારે સર્વે કર્યું, આ સત્યસાઈ વિદ્યાલયમાં અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને ચાલે છે. ગુજરાતી મીડિયમમાં 595 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યાં સત્યસાઈમાં આંબાબારીમાં 690 વિદ્યાર્થીઓ છે. આ બંનેને જોતા શિક્ષકો ઉપરથી માર્ગદર્શન મળ્યું અને એમ કહ્યું કે ભાઈ 76 જેટલા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ નથી સાહેબ. અને એ અમે જાત તપાસ કરી, અત્યંત ગરીબ એવા કુટુંબની મુલાકાત લીધી અને મને એમ થયું કે આ વિદ્યાર્થીઓ માટે કશું કામ કરીએ. એને મેં મારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને ફોન કર્યો તો એમને એક પ્રોજેક્ટ ચાલે છે પસ્તી પર પુનરાથન. એ જબરજસ્ત કાર્યક્રમમાંથી મને પ્રેરણા મળી. એટલે આજે કંઈક કામ થયું એ મારા એક મિત્ર છે કિશોરભાઈ ફ્રુટવાલા અને મારા જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરી સાહેબ અને અમારો સ્ટાફ, આ સ્કૂલનો સ્ટાફ, આ સ્કૂલના પ્રિન્સિપલ હર્ષાબેન, મારા અહીંયા કેમ્પસ ડાયરેક્ટર દિશાન ઠાકોર, આ બધાના સહયોગથી અમે આ કામ કરી શક્યા છે. ખૂબ ખુશી છે મને કે આપણે આ કામ કર્યા. 76 જેટલા વિદ્યાર્થીઓને આપણે મોબાઈલ આપ્યો છે. હવે એ લોકોનું સરસ પ્રકારનું લેસન આવશે. આવી એક નાનકડું કામ કરવાની પ્રેરણા જેમણે મને આપી છે એવા મારા અધિકારીઓને હું નતમસ્તકે પ્રણામ.